મિત્રો તલાટીની ભરતી ઓજસ પર આવી ગઈ છે, છતાં પણ ઘણા મિત્રોને કન્ફ્યુઝન છે. મિત્રો, જો તમારે ફોર્મ ના ભરી હોય અને તલાટીની એક્ઝામ પહેલા આ વિડિયો એકવાર અવશ્ય જોઈ લેજો, ઘણું તમારું કન્ફ્યુઝન દૂર થઈ જશે. મિત્રો, આના વિશે આપણે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ, કારણ કે તલાટીની એક્ઝામ લગભગ દરેક જણે આપવાની હશે. મિત્રો, જે તલાટીની એક્ઝામ છે કે ઓજસની વેબસાઇટ પર 18/9/2018 થી 8/10/2018 સુધી રહેશે, એટલે કે ત્યાં સુધી તમે એપ્લાય કરી શકો છો. હવે મિત્રો, પરીક્ષાનું આયોજન અને એને એટલે કે એક્ઝામ ક્યારે આવશે, તો ડિસેમ્બર 2018, જાન્યુઆરી 2019માં પરીક્ષા કદાચ આવી શકે છે. આમ છતાં પણ કોઈ પણ કોઈ ઇશ્યુ થાય તો અથવા તો લેટ થઈ શકે છે. અને દરેક મિત્રો, દરેક જિલ્લામાં જિલ્લા વાઇઝ અરજી કરવાની છે, એટલે કે દરેક જિલ્લાની એક સાથે અને એક જ સમય પરીક્ષા લેવામાં આવશે, એટલે કે તમે જે જિલ્લામાં અરજી કરી હશે તે જિલ્લામાં પરીક્ષા લેવામાં આવશે. હવે મિત્રો, અહીં જો ફિઝિકલ હેન્ડીકેપ્ડ હોય તો એમના માટે બે જગ્યાઓ શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવાર માટે અનામત છે, અને જે અનામત આપવામાં આવે છે ફક્ત મૂળ ગુજરાતના જે તે અનામત કેટેગરીના ઉમેદવારો માટે જ અનામત છે, એટલે કે ગુજરાતના ઉમેદવારોને જ અનામત મળશે. મિત્રો, મહિલા ઉમેદવારોની અનામત જગ્યાઓ તો છે જ, પણ એ સિવાય પણ મહિલાઓ પુરુષની જે જનરલ કેટેગરીમાં જગ્યાઓ છે એમાં એપ્લાય કરી શકે છે, એટલે આપણે એમ નથી ગણવાનું કે મહિલાઓ એપ્લાય ના કરી શકે. હવે મિત્રો, જે વિધવા છે, વિધવા ઉમેદવારો માટે એમણે એક એફિડેવિટ રજૂ કરવી પડશે, એટલે કે પુનઃ લગ્ન કરેલા નથી એવી એફિડેવિટ રજૂ કરવી પડશે. અને એમને જે માર્ક્સ મળે છે એમને કુલ ગુણના 5% ગુણ ઉમેરી આપવામાં આવશે. આ એમનો ફાયદો છે. હવે ત્યારબાદ મિત્રો, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનું જે એટલે કે એમાં બિન ઉન્નત વર્ગના પ્રમાણપત્રની અવધિ, પ્રમાણપત્ર જે નાણાકીય વર્ષમાં મેળવ્યું હોય તે સહિત 3 નાણાકીય વર્ષ સુધી માન્ય ગણાશે, એટલે કે 3 વર્ષ સુધી માન્ય ગણાશે સર્ટિફિકેટ. અને આ ઠરાવની નીતિનો અમલ 1/4/2016 થી થયેલ છે. હવે મિત્રો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પરણિત મહિલા ઉમેદવાર, આવું નોન ક્રિમિલિયર જે સર્ટિફિકેટ છે એ તેમના પિતાની આવકના સંદર્ભમાં ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ મિત્રો, જો તમે અરજી કરો છો અને એકથી વધારે અરજી કરી છે, તો તમારી જે સૌથી છેલ્લી અરજી છે અથવા તો જે ફી ભરેલી અરજી છે માન્ય ગણવામાં આવશે. હવે વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત જોઈએ, તો વયમર્યાદા જોઈએ તો 18 થી 33 વર્ષની છે, અને શૈક્ષણિક લાયકાત એ ઉચ્ચતર માધ્યમિક શાળાનું પ્રમાણપત્ર પરીક્ષા એટલે કે 12મો પાસ કરેલા હોવા જોઈએ. ત્યારબાદ કોમ્પ્યુટરનો જે ઉપયોગ છે એ આવડતો એટલે કે બેઝિક જાણકારી હોવી જોઈએ કોમ્પ્યુટરનું, એના વિશે પણ ચર્ચા કરીશું. મિત્રો મિત્રો, વયમર્યાદામાં જે છૂટછાટ છે એ જનરલ કેટેગરીના ઉમેદવાર મહિલા ઉમેદવારોને 5 વર્ષ છે, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને 5 વર્ષ છે, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને 10 વર્ષ છે, અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારને 10 વર્ષ છે, સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારને 15 વર્ષ છે, અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ છે, અને અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારો માટે 20 વર્ષ છે, એટલે કે મહત્તમ વયમર્યાદા 45 વર્ષ સુધી રહેશે. હવે મિત્રો, પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે 19,950 પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે, એટલે કે 5 વર્ષ પછી તમે ફિક્સમાંથી નીકળી જશો. કોમ્પ્યુટરની જાણકારી જોઈએ મિત્રો, તો બેઝિક નોલેજનું એક તો સર્ટિફિકેટ હોવું જોઈએ. આ કેવું સર્ટિફિકેટ હોવું જોઈએ મિત્રો, તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોઈ પણ તમે સર્ટિફિકેટ લઈ લો, અથવા તો અહીં ડિપ્લોમા કરેલું હોય એટલે કોમ્પ્યુટર સબ્જેક્ટ સાથે ડિપ્લોમા કરેલું હોય તો પણ ચાલશે, અને ધોરણ 10 કે ધોરણ 12માં કોઈ કોમ્પ્યુટરનો વિષય સાથે પરીક્ષા પાસ કરી હોય તો પણ ચાલશે. હવે મિત્રો, તમને અરજી કરવાની રીતો આવડે જ છે. હવે આપણે અભ્યાસક્રમની વાત કરીશું, તો જુઓ મિત્રો, જે પ્રશ્નપત્ર હશે એ હેતુલક્ષી પ્રકારનું હશે અને
समय एक कलाक नो छे अने कुल गुण 100 छे। विषय में जोईए तो गुजराती भाषा अने व्याकरण आनो महत्व वधारे छे, एटले के 35 गुण नु गुजराती भाषा ने व्याकरण छे। मित्रों गुजराती भाषा एटले के आ जे चेनल छे एमां गुजराती भाषा ना जे ऑफिशियल मटीरियल छे, एटले गवर्नमेंट ऑफ गुजरात नु जे मटीरियल छे એના વિડિયો અહીંયા સતત અપલોડ થયા કરે છે, તો આ ચેનલ ને તમે જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે અહીં જે તલાટીમાં એનો ગુણભાર 35 માર્ક્સ નો છે। ત્યારબાદ ગણિત શાસ્ત્ર, એટલે કે આમાં તમારે ગણિતમાં જે બેઝિક મુદ્દા હતા એ બધા તમારે તૈયાર કરવા પડશે। અંગ્રેજીમાં પણ અંગ્રેજી વ્યાકરણ અને અંગ્રેજી ભાષા બંને તમારે તૈયાર કરવું પડશે। ત્યારબાદ સામાન્ય જ્ઞાન એટલે કે જીકે, આનું પણ તમારે 35 માર્ક્સ છે। અહીં પણ હું તમને એ જ કહીશ કે ગવર્નમેન્ટ ઓફ ગુજરાતના જે જનરલ નોલેજના પ્રશ્નો છે હું અહીં સતત અપલોડ કરું છું, આમાં દરેક ભાગમાં આશરે 45 થી 50 પ્રશ્નો હોય છે। તો મિત્રો તમારે સારું એવું જીકે તમારું ક્લિયર થઈ જાય, એટલે કે આ ચેનલ સાથે તમે સબસ્ક્રાઇબ કરીને હાલ જ જોડાઈ જાઓ મિત્રો, કારણ કે જીકેનો ગુણભાર 35 માર્ક્સનો છે અને તલાટીની એક્ઝામમાં ખૂબ જ અગત્યનો છે। મિત્રો અહીં પ્રત્યેક સાચા જવાબ દીઠ તમને એક ગુણ મળશે અને પ્રત્યેક ખોટા જવાબ દીઠ -0.3 માર્ક્સ કપાશે, અને તમે કોઈ પણ જવાબ ખાલી છોડી દો છો તો એના -0.4 માર્ક્સ જશે, અને એક કરતા વધુ વિકલ્પો તમે દર્શાવ્યા હોય અથવા તો છેકછાક કરેલું હોય તો -0.6 માર્ક્સ જશે, અને જો તમને કોઈ ના આવડતું હોય તો એક વિકલ્પ ઈ આપેલો હશે, તો તમે એના પર તમે જો સર્વર કરો છો તો તમારો કોઈ માર્ક્સ નેગેટિવ નથી જતો। તો મિત્રો આ હતા કેટલાક મુદ્દા જે થોડા કન્ફ્યુઝન વાળા હતા તલાટીની એક્ઝામ, અને મને ઘણી બધી કમેન્ટ્સ આવતી હતી કે સર અમને થોડી હેલ્પ કરી દો અમે શું કરીએ। તો મિત્રો કઈ એવું રોકેટ સાયન્સ નથી, પણ જે જે જાહેરાત છે એ થોડી આપણે ડિટેલમાં વાંચીએ તો ઘણું એવું ક્લિયર થઈ જાય। તો મિત્રો હવે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે જીકેના વિડીયો પણ આવશે ગવર્નમેન્ટ ઓફ ગુજરાત તરફથી અને ભાષાના વિડીયો પણ આવશે। તો મિત્રો ફરી મળીશું, ત્યાં સુધી રજા લઈએ, થેન્ક યુ।